હેલો મિત્રો, આપણે આજ આવી ચૂક્યા છીએ ગોપનાથ મહાદેવના મંદિરથી 7 કિલોમીટર દૂર આવેલા મસ્તારામ ધામ. મસ્તારામ ધામના બાપુના આપણે દર્શન કરવા આપણે આવી ચૂક્યા છીએ. આપ જોઈ શકો છો અહીંથી મસ્તારામ ધામ બાપુની સમાધિનું મંદિર અહીંથી 1 કિલોમીટર થઈ રહ્યું છે. આપણે જોઈ શકો છો આપણે મસ્તારામ ધામ બાપુની મંદિર તરફ સમાધિ તરફ જઈ રહ્યા છીએ. આપ જોઈ શકો છો આ વિડીયોમાં તમને મસ્તારામ ધારા બાપુના સમાધિના આપણને ધજાના દર્શન થઈ રહ્યા છે. આપ જોઈ શકો છો મંદિર ધજા દેખાઈ રહી છે આપણને આ વિડીયોમાં. હવે તમને આગળ જઈ મસ્તારામ ધારા બાપુના સમાધિના દર્શન કરાવીશું. આપણે સવારે ગયેલા હોવાથી અહીંયા મસ્તારામ ધારા બાપુના મંદિર એટલે કે સમાધિના મંદિર તરફ આપણને પ્રસાદીમાં ચા આપવામાં આવે છે. આપ જોઈ શકો છો હવે આપણે જઈશું મસ્તારામ ધારા મંદિરના સમાધિના દર્શન કરવા. આપ જોઈ શકો છો તે પહેલાં આપણને મસ્તારામ ધારા બાપુના મંદિર તરફ જતાં પહેલાં આપણને મહાદેવના દર્શન થઈ રહ્યા છે. આપ જોઈ શકો છો આપણે મહાદેવના મંદિર તરફ જઈએ છીએ. આપ જોઈ શકો છો અહીંયા આપણે જઈશું મસ્તારામ ધામ બાપુના સમાધિના દર્શન કરવા. હા, મસ્તારામ ધારા બાપુના મંદિરના સાથે સંકળાયેલા ઇતિહાસની વાત કરીએ તો મસ્તારામ ધામ મસ્તારામ બાપુ એ મૂળ કોળિયાદના વતની હતા અને અહીંયા તે હરતા ફરતા હનુમાનજી મહારાજના પંચમુખી હનુમાનજી મહારાજના ઓટા પાસે તે આવી ચૂક્યા આવ્યા હતા અને તેમને અહીંયા આસન લગાવી મસ્તારામ ધામ બાપુએ 12.5 વર્ષ સુધી અહીંયા તપ કર્યું હોય તેવું માનવામાં અહીંયા તપ કરવામાં આવ્યું હતું મસ્તારામ ધારા બાપુએ. આપ જોઈ શકો છો આ મસ્તારામ ધારા બાપુની જગ્યા. અહીંયા મસ્તારામ ધારા બાપુએ ઉનાળો શિયાળો અને ચોમાસામાં ખુલ્લા કોઈ પણ વાતાવરણ ઝૂંપડી ઉપડી વગાડે બનાવ્યા સિવાય અહીંયા મસ્તારામ ધારા બાપુએ અહીં 12.5 વર્ષ સુધી તપ કર્યું હતું. અહીં પંચમુખી હનુમાનજી મહારાજે મસ્તારામ ધારા બાપુની કસોટી કરવામાં આવી હોય તેવું પણ માનવામાં આવે છે. અહીં મસ્તારામ ધારા બાપુને અહીંથી દરિયા કિનારે 3-4 વાર સવારે ફેંકી આવે તેવું પણ માનવામાં આવે છે અને તે બાપુ મૂળ ત્યાં જ તેની જગ્યાએ આવી પાછા આસનમાં પોતાની સમાધિમાં બેસી હોય તેવું માનવામાં આવે છે. આપ જોઈ શકો છો આ પંચમુખી હનુમાનજી મહારાજનું આ મંદિર છે. અહીંયા મસ્તારામ બાપુએ હનુમાનજી મહારાજને કહ્યું જે પણ થાય પણ હું અહીંયા જ મસ્તારામ ધારા બાપુએ અહીંયા જ હું તપ કરી. ત્યારે હનુમાનજી મહારાજે કહ્યું કે અહીંયા બાજુમાં તપ કરવા લાગ્યા મસ્તારામ ધારા બાપુ. આપ જોઈ શકો છો 4 ધામના મસ્તારામ ધારા બાપુના પોથીના તમને દર્શન થઈ રહ્યા છે. આપ જોઈ શકો છો આ મસ્તારામ ધારા બાપુનું અહીંયા હવનકુંડ આવેલો છે. તમે જોઈ શકો છો નીચે વિડીયોમાં તમને બતાવીશ કે હવનકુંડ આવેલો છે. જોઈ શકો છો આ હવનકુંડ છે. હવે આપણે આપણને જૂના મસ્તારામ ધારા બાપુના સમાધિના એટલે કે સમાધિ અને બાપુના આપણને દર્શન થઈ રહ્યા છે. આપ જોઈ શકો છો અહીંયા મસ્તારામ ધારા બાપુની મોટી જગ્યા આવેલી છે. હવે આપણે જઈશું મસ્તારામ ધારામાં આવેલા ગુફાની અંદર પાતાળ ખોડિયારમાંના દર્શન કરવા. આપણે એ પહેલાં જઈશું પાતાળ ખોડિયારમાંના દર્શન કરવા. આપ જોઈ શકો છો અહીંયા મસ્તારામ ધારા બાપુની સપ્તાહ અહીંયા કથા અને કેવું કરવામાં આવ્યા સપ્તાહ કથા અહીંયા કરવામાં આવે છે. હવે આપણે જોઈશું આ મસ્તારામ ધારા બાપુના સમાધિના દર્શન તમને થઈ રહ્યા છે. અહીંયા આપણે પૂજારી સમાધિના સેવા પૂજા કરી રહ્યા છે. હવે આપણે જઈશું મસ્તારામ ધારામાં આવેલા પાતાળ ખોડિયારમાંના મંદિરના દર્શન કરવા. આપ જોઈ શકો છો આપણે આવી ચૂક્યા છીએ ખોડિયારમાંના મંદિરના દર્શન કરવા. આ મંદિર એ ગુફામાં આવેલું છે. આપ જોઈ શકો છો આ મંદિર એ ગુફામાં આવેલું હોવાથી આ મંદિરને પાતાળ ગુફા મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. આપ જોઈ શકો છો મેં લખેલું છે પાતાળ ખોડિયારમાંના મંદિરના દર્શન. અદ્ભુત ગુફા છે, આવેલી અદ્ભુત ગુફા છે. હવે આપણે ગુફાની અંદર આવેલા ખોડિયાર માતાજીના આપણે દર્શન કરીશું. આપ જોઈ શકો છો આ મંદિર ગુફાની અંદર જતાં તરત જ આપણને ખોડિયાર માતાજીની પૂજા કરતા પૂજારીઓને રહેવાની વ્યવસ્થા
ગુફાની અંદર થઈ શકે તેવડી મોટી આ ગુફા છે. આમ જોઈ શકો છો આ ગુફાની અંદર તેનું રિનોવેશન કરી આ ગુફાની અંદર પીલો ઉભા કરવામાં આવેલા છે. આપ જોઈ શકો છો સામે ખોડિયાર માતાજીના ઉપરને દર્શન થઈ રહ્યા છે. આપ જોઈ શકો છો આ પાતાળ ખોડિયાર માના મંદિરની ગુફાનો વ્યૂ. હવે આપણે જઈશું જાનમેર દરિયા કિનારાનો. તમે જોઈ શકો છો આ વ્યૂ. અહીંયા જાનમેરના દરિયા કિનારે આવતા આપણને મનને શાંતિ અનુભવાય તેવું લાગે છે. આપ જોઈ શકો છો આ જાનમેરના દરિયા કિનારો તમે જોઈ શકો છો પૂરેપૂરો પાણી આ પાણીથી દરિયો પૂરેપૂરો ભરેલો છે. આપ જોઈ શકો છો આ જાનમેરના દરિયા કિનારાનો વ્યૂ. આ જાનમેરના દરિયા કિનારો અહીં લોકો અવારનવાર ફરવા માટે આ બ્રિજની મુલાકાત લે છે. આપ જોઈ શકો છો અહીંયા ફોટોગ્રાફી વિડીયો શૂટિંગ અને ફોટા પાડવા માટે આ બ્રિજ ખૂબ જ પ્રખ્યાત છે. આપ જોઈ શકો છો આ બ્રિજના ફોટા પાડવા માટે અહીંયા લોકો અવારનવાર આવે છે.